હવે સમાચારો જોઈએ વિસ્તારથી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાંકરી સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તેમજ જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં 8 જગ્યાએ સુશાસન દિન અંતર્ગત ખેડૂત સંમેલન તેમજ કૃષિ સહાય પેકેજ વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિરના પટાંગણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષમાં કમોસમી વરસાદ, વાવાઝોડાને કારણે પાક નુકસાન માટે સરકારે નક્કી કરેલ પેકેજમાંથી ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં 8 જેટલા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આજના દિવસને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ તરીકે, એક સુશાસન દિવસ તરીકે પણ ખેડૂતોના ખેતરોમાં મબલક પાક પણ પાક્યો, પરંતુ છેલ્લા સમયે જ્યારે ખેડૂતોએ પાક લેવાનો સમય હતો એવા સમયે કમોસમી વરસાદ થવાને કારણે જે સમગ્ર ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું હતું એ ખેડૂતોને બચાવવા માટે, એ ખેડૂતોને મદદ કરવા માટે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ઉદાર મને ગુજરાતનો કોઈ પણ ખેડૂત આ પેકેજથી વંચિત ન રહી જાય એના માટે લગભગ 3,700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. કોઈ પણ વચેટિયાના સંપર્ક વગર સીધા ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા થવાનું આજથી શરૂઆત થઈ છે, ત્યારે ખેડૂતોની ચિંતા કરનાર આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના પગલાંને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી ખૂબ ખૂબ આવકાર આપીને. મારું નામ છે સંજય કુમાર કિશોરચંદ્ર દેસાઈ, હું ખરડ ગામનો ખેડૂત છું, અને મને જે આ સહાય મળી છે, મને એકલાને મળી નથી પણ દરેક ખેડૂતને મળી છે, એના માટે સરકારનો ધન્યવાદ અનુભવું છું. પાક નુકસાન ગયો હતો, સરકારે જે આ રકમ આપી તો કેટલું નુકસાન થયું હતું? નુકસાનના પ્રમાણમાં નથી મળ્યું, પણ નુકસાનના પ્રમાણમાં જોવા જઈએ તો સહાય બી જે કંઈ મળી છે તે સારી છે. મનીષભાઈ મંગુભાઈ ભરસટ, ગામ કપરાડા. ભાત અમારું કાપ્યું ને વરસાદમાં બધું ભીનાઈ ગયું એટલે એનાથી ઊંઘી નીકળ્યું, ને ઊંઘી નીકળ્યું એટલે અમે તો બહુ પરેશાન તેવા થઈ ગયા કે આ વર્ષે પાક સારો થયો ને નુકસાન થયું તો સરકાર કંઈ આપે તો સારું એમ, ને સરકારે જે સહાય આપી આજે એમાં અમને સંતોષ છે. કેટલો પાક હતો? અમારે